नमस्कार दर्शक मित्रों, હું છું જલપા મહેતા. મારા આજનો આ વિશેષ કાર્યક્રમ હેલ્થ પ્લસ માં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. આજે વિશેષ ચર્ચા કરીશું આ કાર્યક્રમમાં કેન્સર વિશે. તો સૌથી પ્રથમ તો આપને જણાવી દઉં કે હવે તમારે કેન્સરના નિદાન માટે ટ્રીટમેન્ટ કરવા માટે મુંબઈ સુધી જવાની જરૂર નથી. આપ સુરતમાં પણ તેમની સારવાર કરાવી શકો છો. સુરતમાં જે આપણે વાત કરીએ કેન્સરના દર્દીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ખાનગી કેમોથેરાપી કેન્દ્ર એટલે કે સુરત એન્કોલોજી સેન્ટર, કે ત્યાં તમે તમારું ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અને નિષ્ણાત ડોક્ટર તન્વીર મકસૂદ અને ડોક્ટર અંકિત પટેલ દ્વારા, તો આપણી સાથે ડોક્ટર અંકિત પટેલ છે તે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાત કરીશું, જાણીશું ખરેખર કેન્સર શું છે અને એને લઈને તમારી અંદર જે કોઈ મૂંઝવણો છે આજે મૂંઝવણોને આપણે દૂર કરીશું. અને જો કેન્સરના કોઈ તમારા પરિવારમાંથી કોઈ કેન્સરનું પેશન્ટ છે, દર્દી છે, તો એમને સારવાર કેવી રીતે, એની સંભાળ કેવી રીતે લેવી તેના વિશે પણ આપણે ચર્ચાઓ કરીશું. સૌ પ્રથમ તો ડોક્ટર સાહેબ આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. અને મારો પ્રથમ સવાલ એ છે સાહેબ આપને કે ખરેખર કેન્સર છે શું? કેન્સર એ કોઈ બાહ્ય પદાર્થ નથી. આપણી શરીરની અંદર રહેલા 100 અબજ સેલમાંથી એકાદો સેલ જે વિકાર પામે કે જેને શરીરના આપણી ઇમ્યુન સિસ્ટમ કહેવાય કે તે ડિફેન્સ મિકેનિઝમ ઓળખી ના શકે, એટલે સમજો ને કે આપણા ઘરનો જ કોઈ ગદ્દાર જેને પકડવો અને આઈડેન્ટિફાય કરવો મુશ્કેલ હોય છે, કારણ કે આપણી સાથે આપણા જેવો જ હોય છે. એ વિકૃતિ પામે અને એને કોઈ ડિટેક્ટ ના કરી શકે શરીરની ડિફેન્સ મિકેનિઝમ એટલે કે શરીરના રોગ પ્રતિકારક શક્તિ, ત્યારે એ સેલ પોતાની રીતે ધીમે ધીમે આગળ વધતો જાય છે, મોટો થતો જાય છે અને એ કેન્સરની અંદરની ગાંઠ અને તેના દ્વારા બીજા શરીરના અંગોને એ ધીરે 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 પોતાના કબજામાં લેતો જાય છે. એટલે કે કેન્સરના સેલ એ આપણા શરીરની અંદર જ ન રહેલો જ કોષ છે કે જે વિકૃતિ પામી ગયો છે. જી બિલકુલ. અને જે રીતે કેન્સરની વાત કરી રહ્યા છે, તો ખરેખર કેન્સર છે તે કેટલા પ્રકારના હોય છે અને એના જે લક્ષણો છે તે શું હોય છે, કેવી રીતે ખબર પડે કે મારી અંદર આ કેન્સરનું લક્ષણ છે કે મને કેન્સર છે, એવી જે દર્દીને છે પોતાને કઈ રીતે ખ્યાલ આવે? કેન્સરને અમે વૈજ્ઞાનિક રીતે 5 મુખ્ય વિભાગમાં ડિવાઈડ કરીએ છીએ. કાર્સિનોમા, કે જે કેન્સરનો સૌ કોમન પ્રકાર છે. બીજું છે સાર્કોમા, એટલે માંસપેશીઓને હડકામણી થતા કેન્સર. ત્રીજું છે લિમ્ફોમા, લ્યુકેમિયા એટલે કે બ્લડ રિલેટેડ થતા કેન્સર, લોહીની ગાંઠોના કેન્સર. ચોથું છે મેલિગ્નન્ટ મેલેનોમા, એટલે એક જાતનું મસાનું કેન્સર. અને બીજે 5મી તબક્કામાં, કે આ 4માંથી કોઈપણ કેટેગરીમાં ના આવે, એને અનડિફરન્શિએટેડ કે પુઅરલી ડિફરન્શિએટેડ કેન્સરની કેટેગરીમાં અમે મૂકતા હોઈએ છીએ. હવે વાત થઈ બીજો સવાલની, કે એના લક્ષણો કયા. આ બહુ મહત્વનો સવાલ છે કે ઘણા લક્ષણો તો આપણે કોમનલી જે પ્રોબ્લેમ થતા હોય છે શરીરમાં એ પ્રકારના હોય છે, તો આમાંથી ગંભીર કયા લક્ષણોને અમારે વધારે ગંભીરતાથી લેવા જોઈએ અને કેન્સરના નિષ્ણાત કે કોઈ મોટા સિનિયર સર્જન કે કોઈ ફિઝિશિયનને બતાવવું જોઈએ. સૌ પ્રથમ તો તમને સામાન્ય લક્ષણો જણાવું કે શરીરમાં ઝીણો તાવ રહે 1 મહિનાથી વધારે. ઝીણો તાવ એટલે સાંજના ટાઈમે ખાલી 100-101 ટેમ્પરેચર આવીને જતું રહે, કે કોઈપણ પેરાસિટામોલ દવા લેવાથી કે તો 1/2 કલાક રાહત થાય, આપણે કંઈ કામના આરામ કરીને ઉતરી જાય જાતે જ. વજન ઘટી જવું એટલે કોઈક પ્રકારની એક્સરસાઇઝ કે કશું ડાયટ કર્યા વગર દર્દીનું વજન મહિનામાં 5 કિલો કે 6 મહિનામાં 10 કિલો જેટલું ઘટી જાય. તો પરસેવો થવો, રાતે ગાદલું ભીનું થઈ જાય એટલો પરસેવો થવો. એના સિવાય ખોરાક ઘડતી વખતે ડચુરા વળવા એટલે કે અટકવું ખોરાક, અવાજમાં ફેરફાર થઈ જાય, ગળામાં કે શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠ ઉદ્ભવે, કોઈ જગ્યાએથી અનકન્ટ્રોલેબલ બ્લીડિંગ થાય એટલે કે બહેનોની અંદર ખાસ માસિક સાવ જે રૂટીન હોય એના કરતાં વધારે પડતું બ્લીડિંગ થઈ જાય, ખાસ કરીને 35 વર્ષની ઉંમર પછી, ક્યાં તો માસિક ચક્ર એકદમ અનિયમિત થઈ જાય મોટી ઉંમરની બહેનોમાં, ક્યાં તો કોઈનું માસિક કુદરતી રીતે બંધ થઈ ગયું હોય 50 વર્ષ પછી ને પાછું બ્લીડિંગ ચાલુ થાય એ વખતે, શરીરમાં રહેલા મસા તલના આકારમાં ફેરફાર એટલે કે લગભગ ડબલ જેવા થઈ જાય 1 વર્ષની, અથવા એનો કલર બદલાય, એની અંદર ખંજવાળ આવે ઘણી બધી, અથવા તો બ્લીડિંગ થાય, તો સમજવું કે કેન્સરની સંભાવના છે. તમારી જૂન રૂટીન જે ક્રિયાઓ છે, પર્ટિક્યુલર લેટરિંગની વાત કરીએ તો એની અંદર અનિયમિત ફેરફાર જણાય જે 3 અઠવાડિયા સુધી મેન્ટેન રહે, તો આપણને આંતરડા નું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. આ મુખ્ય લક્ષણો કેન્સરના મેં તમને કીધા એ છે. જનરલી આવા કોઈપણ લક્ષણ 2-3 અઠવાડિયા સુધી રહે અને એની અંદર તમે કોઈપણ સારવાર કરાવો અને એમાં કોઈ રિઝલ્ટ ના મળે તો સમજવું. સૌથી કોમન પ્રોબ્લેમ હોય છે મોઢામાં પડતા ચાંદા, જે તમાકુના વ્યસનીઓને બહુ કોમન રહેતા. તો ઘણા લોકો ઓવર ડાયગ્નોસિસ પણ કરતા હોય, પેશન્ટ હોય, સાહેબ મને ચાંદુ પડ્યું છે મને કેન્સર, દરેક ચાંદુ કેન્સર નથી હોતું, પણ કયું ચાંદુ કેન્સર હોય છે એ તમારે જાણવું જરૂરી છે. મોઢામાં જો કોઈ ચાંદુ પડે જે લાલાશ પડતું હોય
जेनी दीवाल अनियमित होय, जेने टच करता ब्लीडिंग थाय, अने आ वस्तु तमे कोई पण सारवार लो एनी अंदर एने रुज ना वळे के घटे नहीं तो समझू के कैंसर की संभावना घणी वधारे छे। एमां पण जो तमे कोई व्यसन करता हो तो खास जो कोई सारवारथी चांदू संपूर्णपणे मटी जाए तो कैंसर होवानी संभावना जती रहे छे। कारण कैंसर नुं चांदू कैंसर की सारवार वगर मटे नहीं। એટલે આ એક જે તમાકુના વ્યસની હોય છે એ લોકોએ તો ખાસ ધ્યાન રાખવું કે દર મહિને પોતાનું મોઢું અરીસા સામે મૂકીને દરેક જગ્યાએ ખૂણે કાચરે બધું ચેક કરવું। એના યુટ્યુબ પર વિડીયો અવેલેબલ છે કે હાઉ ટુ એક્ઝામિન ઓરલ કેવિટી કરીને। જી ડોક્ટર સાહેબ, આજે વાત કરી કેન્સરના લક્ષણો વિશે અને એના જે પ્રકારો છે કે કેવા પ્રકારનું કેન્સર હોય છે અને કેવા લોકોને એટલે કે કેન્સર થવાની જે સંભાવના છે કેવા લોકોને હોય છે અને કઈ ઉંમરમાં હોય છે એ વિશે આપણે ચર્ચાને કરી, પરંતુ જે કેન્સર છે એવી ખબર પડે ત્યારબાદ એનું જે નિદાન છે તે કઈ રીતે થતું હોય છે અને જે નિદાન ટ્રીટમેન્ટની જે પ્રોસેસ છે તે કઈ રીતે હોય છે? કેન્સરનું નિદાન ફિઝિકલ એક્ઝામિનેશન ડોક્ટર જે તપાસ કરે એના આધારે, એની ઉપર આપણે એક્સરે સીટી સ્કેન ને સોનોગ્રાફી કરાવવામાં આવે અને જે જગ્યાએ ગાંઠ હોય ત્યાંથી એફએનએસી કે બાયોપ્સી જે ડૉક્ટરને કન્વિનિયન્ટ લાગે અને કેન્સરનો સ્ટેજ આપણને ઇનડાયરેક્ટલી સીટી સ્કેન કે સોનોગ્રાફી દ્વારા ખબર પડી જાય એના આધારે કરતા હોય છે, જેથી કરીને આપણે કેન્સરનો પ્રકાર, મેં તમને કીધું એમ પાંચ પ્રકારના કેન્સર, એમાંથી કયા પ્રકારનો એક્ઝેક્ટ કેન્સર છે આપણને આઈડિયા આવી જાય અને પછી સીટી સ્કેન થતો હોય છે કે જેના દ્વારા દર્દીનો સ્ટેજ નક્કી થાય, જેથી કરીને આપણે એની સારવાર આગળ કઈ પદ્ધતિથી કરવી એ ખબર પડે। હવે આપણે એક મહત્વની વસ્તુ અહીંયા ચર્ચા કરવાનું ભૂલી ગયા કે કેન્સરનું પ્રમાણ આજે દિવસે ને દિવસે કેમ વધતું જાય છે। તમે પોતે જ છેલ્લા છ સાત વર્ષમાં સાંભળ્યું હોય કે અમે પોતે પણ અનુભવ્યું છે આટલા વર્ષની પ્રેક્ટિસ દ્વારા કે કેન્સરના દર્દીઓનું પ્રમાણ ઘણું વધી રહ્યું છે। એનું કારણ છે આપણી જ ખરાબ આદતો। સૌ પ્રથમ તો આપણે કેન્સર થવાના કારણોને જાણીશું કે કેન્સર થવાના મુખ્યત્વે પાંચ કારણો છે। એમાં સૌ પ્રથમ કારણ છે વ્યસન, જે બધાને જ ખબર છે, પાણી લારી પર પેકેટ પર સ્ટીકર લગાવીને આવે છે, જે આપણા સિગરેટ પેક હોય છે એની પર મસ્ત ફોટો આવે છે, છતાં પણ આપણે કરીએ છીએ વ્યસન। એટલે એકલું તમાકુ નહીં, દારૂ પણ આવી ગયું અંદર, પાન, સાદું પાન, સોપારી, જે લાંબા ટાઈમ સુધી ચૂનો એકલો, ઘણા લોકો કહેતા હોય છે સાહેબ સોપારી કહેતો ચાલે ને, તમાકુ કહેતા તો એવું નથી હોતું કે સાદા પાન મસાલા ખાઓ, એ પણ ના ચાલે। કોઈ પણ વસ્તુનું વ્યસન એ કેન્સર માટે કારણભૂત છે। ટોટલ ભારતમાં જેટલા પણ કેન્સર થાય છે એની અંદરથી 30-40% કેન્સર માટે આ વ્યસન જ કારણભૂત છે કે જે ટોટલી આપણા હાથમાં છે। બીજું કોમન કારણ છે ઇન્ફેક્શન, જેમાં વાયરલ ઇન્ફેક્શન કોમન છે, જેમાં મોસ્ટ કોમન છે હ્યુમન પેપિલોમા નામનો વાયરસ, જેના વિશે તમે ઘણીવાર પેપરમાં કે ન્યૂઝમાં કે ઇન્ટરનેટ પર વાંચતા હશો, જે સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના મુખના કેન્સર અને બાકીના લોકોને મોઢામાં જે કેન્સર થાય કે જેમને વ્યસન નથી હોતું, એમાં પર્ટિક્યુલરલી ટોન્સિલ, જીભની પાછળનો ભાગ અને ગળાના કેન્સર કે જેને વ્યસન નથી છતાં પણ કેન્સર થાય છે, એના માટે આ વાયરસ જવાબદાર છે। બીજું લીવર કેન્સર માટે હિપેટાઇટિસ બી, જેને આપણે ઝેરી કમળો કહીએ છીએ, હિપેટાઇટિસ સી ઝેરી કમળો, એ જવાબદાર છે। આના સિવાય એબ્સ્ટિન બાય વાયરસ, જે કોમન પ્રકારનો એક વાયરસ છે જે નાના બાળકોમાં ઇન્ફેક્શન, એ લિમ્ફોમા અને બ્લડ કેન્સર માટે કારણભૂત છે। એટલે આપણા ઘણા બધા રહેલા વાયરસ અને બેક્ટેરિયા, એચ પાયરી નામનો બેક્ટેરિયા કે જેના લીધે આપણને એસિડિટી થાય છે, એને પેટના કેન્સર માટે જવાબદાર છે। હવે આ ટોટલ આપણે સરવાળો મારીએ કે આ ઇન્ફેક્શનના લીધે થતા કેન્સરનું પ્રમાણ તો બીજા 20-30% જેટલું થાય। ત્રીજું કારણ છે પોલ્યુશન, પ્રદૂષણ। પ્રદૂષણ એટલે હવાનું પ્રદૂષણ, ખોરાકનું પ્રદૂષણ, ખોરાકનું પ્રદૂષણ એટલે જંક ફૂડ ગમે ત્યારે ખાવું, ફ્રૂટનો ખોરાક ના લેવો, શાકભાજી ના ખાવું। આજે તમે પોતે જ વિચારો કે ઘરમાં રહેલી ગૃહિણીઓ અને ઓફિસે જતા ભાઈઓ કેટલા ફળ દિવસમાં આરોગ્ય છે, તો લગભગ 10-9 જણ કહેશે કે સાહેબ એ કંઈ યાદ જ નથી આવતું, ટાઈમ જ નથી મળતો। ઇવન ઓફિસમાં બેસેલા બધા ભેગા થઈને વડાપાઉં ઓર્ડર કરશે, પણ કોઈ એમ નહીં કે એક ડઝન કેળા લઈ આવીએ લારી પરથી, એક વડાપાઉંની અંદર એક ડઝન કેળા આવી જાય, ચીઝ વડાપાઉંની અંદર તો લગભગ 15 કેળા આવી જાય, પેટ પણ મળે, પૌષ્ટિકતા પણ મળે, આટલો સિમ્પલ લોજિક આપણે ભણેલા ગણેલા માણસો પણ યુઝ નથી કરતા। પછી કેન્સરને વધવાનો મોકો મળે જ, નાનપણથી જ નાના છોકરાઓની આદતો તમે જુઓ, બોમ્બાર્ડિંગ માનો જે માનો કે ફૂડ ચેઇનનું બોમ્બાર્ડિંગ કે ચીઝ બટ પનીર કે એના વગર તો ખવાય જ નહીં કોઈ વસ્તુ, ચીઝ વગર, આ વસ્તુ શું થાય ધીરે ધીરે બાળકોમાં આના લીધે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે। અમે પોતે આંતરડાનું કેન્સર કે જનરલી 40 વર્ષ પછી જોવા મળે, 17-18 વર્ષના બાળકોમાં આંતરડાનું લાસ્ટ છે તો કેન્સર જોવા મળે, કારણ છે આ બધા ખોરાક કે જે આપણે માટે નથી, એ વેસ્ટર્ન કન્ટ્રી માટે છે, એમના માટે છે, એ લોકો ખોરાક તો ખાય છે સાથે સાથે એમનું રેગ્યુલર હેલ્થ ચેકઅપ પણ કરાવતા હોય છે, એ પણ આપણે એમની ખરાબ આદતો લઈ લઈએ છીએ પણ એમની સારી આદતો ફોલો કરતા નથી, કરવું હોય તો પૂરું કોપી પેસ્ટ કરો અથવા તો કંઈ ના કરો, એટલે આ વસ્તુ જે છે એ આપણી
સમજણના અભાવે આ વધતું જાય છે એટલે પ્રદૂષણ એક મહત્વનું કારણ છે કે જે બીજા 20% કેન્સરના કારણે કારણભૂત છે. ચોથું કારણ છે લાઇફસ્ટાઇલ, એટલે બેઠાડું જીવન, આરામ કરો, ટીવી જુઓ, મોબાઈલ રમો, યોગા એક્સરસાઇઝ કશું જ નહીં, એના લીધે પણ કેન્સર થવાની સંભાવના વધી જાય છે. પર્ટિક્યુલર આંતરડાનું કેન્સર, લીવર કેન્સર, સ્તન કેન્સર, અંડાશયના કેન્સર બેઠાડું જીવનવાળી વ્યક્તિઓને વધારે થાય છે, એટલે ઓબેસિટીવાળા વ્યક્તિઓને ટૂંકમાં કહીએ તો. પાંચમું કારણ છે કે જે આપણા હાથમાં નથી એ છે આનુવંશિક, એટલે કે પરિવારમાંથી, મા બાપ તરફથી એમના જીનેટિક ડિફેક્ટ કે આપણા જીનેટિક ડિફેક્ટના લીધે થતું કેન્સર, જે મુખ્યત્વે સ્તન કેન્સર, અંડાશયના કેન્સર અને આંતરડાના કેન્સરની અંદર આ કોમનલી જોવા મળતું હોય છે, કે જેમાં ઘરમાં કાકા, મામા, ફોઈ, માસી કે મા બાપને કે એમના કઝિન, બ્રધર, સિસ્ટરને કેન્સર થયું હોય નાની ઉંમરમાં અને એમને પણ કેન્સર થયું હોય. એટલે આ પાંચ મુખ્યત્વે કારણ છે આપણા. જી બિલકુલ, તમે જે રીતે અંતમાં જે રીતે વાત કરી કે કેન્સરને લઈને કે કોઈ ફેમિલી મેમ્બર્સને કોઈને હોય તો એવા કેસની વાત કરી, તો શું આ રોગ જે છે તે ચેપી રોગ છે? કેમ કે ઘણા પરિવારમાં ખ્યાલ આવે કે કેન્સર છે એટલે એમના વાસણો અલગ રાખવાના, એમના કપડાં અલગ રાખવાના, એટલે આ જે એક માનસિકતા હોય છે તે બાબતે આપ શું કહેશો કે શું આ કેન્સરનો રોગ જે છે તે શું ચેપી છે કે શું એનાથી અન્ય કોઈ વ્યક્તિને ચેપ લાગી શકે ખરો? કેન્સરનો રોગ કોઈ જે ચેપી હોતો નથી. કેન્સરના દર્દીઓ દ્વારા આપણને કોઈ નુકસાન નથી. આપણા દ્વારા કદાચ કેન્સરના દર્દીને આપણે નુકસાન કરી શકીએ ઇન્ફેક્શન આપીને, કારણ કે ટ્રીટમેન્ટ દરમિયાન એમની ઇમ્યુનિટી ડાઉન હોય. બાકી કેન્સરના દર્દી દ્વારા શરીરના ફેમિલીના કોઈ મેમ્બરને, નાના બાળકો સાથે રમી શકે, જમી શકે, કોઈ નુકસાન નથી. જી બિલકુલ, અને જ્યારે દર્દીને કોઈ પણ આ લક્ષણો દેખાય ને જ્યારે એમની જે રિપોર્ટ્સ કરવામાં આવે ત્યારબાદ ખ્યાલ આવે કે એમને કેન્સર છે, તો ત્યારબાદ એમની જે પ્રાથમિક સારવાર છે તે કઈ રીતે કરવામાં આવતી હોય છે? કેન્સરની પ્રાથમિક સારવાર કઈ રીતે હોય છે? સૌપ્રથમ તો કેન્સરનું નિદાન થાય એટલે માનસિક રીતે પેશન્ટ અને એના કરતાં વધારે એમના સ્વજનો પડી ભાંગતા હોય છે. જી બિલકુલ, અમે જોયું છે કે પેશન્ટનો ઉંમરલાયક વ્યક્તિ હોય કે નિદાન તો થઈ જાય અમે ડિક્લેર કરીએ, પણ મોટાભાગે જે હેરાનગતિ પેશન્ટો સહન કરે જ છે એનાથી વધારે શારીરિક, આર્થિક અને માનસિક રીતે એના સ્વજનો વધારે પડતી પીડા ભોગવતા હોય છે. બીજા રોગ કરતાં આ રોગ આખો જટિલ છે, કારણ કે એની સારવાર ટૂંકી નથી, લાંબી ચાલે છે. સારવાર દરમિયાન ઘણી સાઇડ ઇફેક્ટ્સ સહન કરવી પડતી હોય છે. સાઇડ ઇફેક્ટ્સ દર્દીને શારીરિક અને માનસિક રૂપે અને પરિવારના સભ્યોને શારીરિક, માનસિક અને આર્થિક રૂપે પણ, એટલે આ બધા વિચારોથી જ લોકો મેન્ટલી પહેલાં પડી ભાંગે, પણ હવે એવું પહેલાં જેવું નથી રહ્યું. ઘણી બધી ટેકનોલોજી એડવાન્સ થઈ ગઈ છે, ઘણા બધા યોગ્ય માર્ગદર્શન સાથે તમે સારવાર કરાવો તો તમને સ્પષ્ટપણે પહેલાં તમારે મગજમાં કે તમે કોઈ પણ જગ્યાએ સારવાર લો, તમારે ક્લિયર કટ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે મારા 4 ક્વેશ્ચન તમારે અવશ્ય ડૉક્ટરને પૂછવા જોઈએ કે મારા દર્દીનો સ્ટેજ કયો છે, જી બિલકુલ, મટવાની પોસિબિલિટી કેટલી છે, જી બિલકુલ, અને ખર્ચ જે પ્રેક્ટિકલી બધા પૂછતા જ હોય છે, પણ મેઇન વસ્તુ સ્ટેજ અને મટવાની પોસિબિલિટી કેટલી છે એ જાણવી તમારા માટે ઘણી મહત્વની છે. કારણ કે હું અને બીજું ચોથો પ્રશ્ન કે મારું કોઈ દર્દી જ્યારે મને કયા, મેઇન એક કોમન ક્વેશ્ચન અચકતા અચકણના કારણે ના સગાવાલા પૂછે છે કે ના ડોક્ટરો બીકના મારે સમજાવતા નથી કે છેલ્લો સ્ટેજ આવશે જ્યારે અમારા દર્દીનો, ત્યારે એના શરીરની અંદર બોડીમાં કયા કયા ચેન્જીસ થશે, જે સાંભળવું ઘણા લોકોને મુશ્કેલ હોય છે, પણ જો એ તમારા મગજમાં ક્લિયર હોય તો એ વખતે ખોટી દોડધામ, દર્દીને હેરાનગતિ, ખોટા હોસ્પિટલાઇઝેશન, આઈસીયુ એડમિશન જાતે જાત અટકી જાય, જેથી કરીને દર્દીને શારીરિક પીડા ભોગવીને વધારે ના પડે ને તમારો આર્થિક બોજો પણ તમને ના લાગે. એટલે એ વસ્તુ તમારે ક્લિયર કટ સ્ટેજ, મારા દર્દીને સારવાર માટે એની પોસિબિલિટી, ખર્ચ અને મારો દર્દી સિરિયસ થાય તો મારે કેટલા હદ સુધી આગળ વધવું કે ના વધવું. જનરલી આપણો દેશ એટલો બધો એજ્યુકેટેડ નથી, બાકી ફોરેન કન્ટ્રીમાં તો પેશન્ટને જ પૂછવામાં આવે કે તમને 4 સ્ટેજ છે, તમારું કેન્સર મટવાનું નથી, પણ જો તમે કોઈ વખત સિરિયસ થાવ તો તમારી સારવાર કેટલી હદ સુધી અમે આગળ વધારે, તમને વેન્ટિલેટર પર મૂકીએ કે આઈસીયુ મૂકીએ ના મૂકીએ, એનું કન્સર્ન ફોર્મ પહેલેથી જ દર્દી દ્વારા ભરાઈ લેવામાં આવે. કારણ કે એમાં તો કોઈ એમના ફેમિલી મેમ્બર સાથે ના હોય, આપણામાં તો ચલો છોકરાઓ હોય, ભાઈ હોય, ડિસિઝન લેવા માટે ઘણા લોકો હોય, એટલે પહેલેથી કે ભાઈ તમારું આખરી ઈચ્છા શું છે, ટૂંકમાં કહીએ તો તમારી કે જ્યારે તમે સિરિયસ થાવ તો તમારા પર કેટલા હદ સુધી અગ્રેસિવ ટ્રીટમેન્ટ કરીએ. કારણ કે ઘણીવાર શું થાય છે, અમે પોતે જોયેલું છે કે અમારા જ પેશન્ટ કોઈ જગ્યાએ દાખલ હોય, અમે કીધું સિરિયસ, પણ એ ગભરાટમાં જે ડૉક્ટર, જે કેન્સર પેશન્ટ નથી કે જેમના ફિઝિશિયન છે, એમને આઈડિયા ના હોય કે મારે કેવી હદ સુધી વાત કરવી, સગાવાલા ખચકાટમાં પૂછી ના શકે કે સાહેબ આમાં મારે શું ડિસિઝન, કે સામાજિક પ્રેશર આમાં બહુ મહત્વનો ભાગ ભજવતું હોય છે. અમે પોતે જોયેલું છે કે જે સગા, આ થોડી ઓફ ધ ટ્રેક વાત છે પણ હકીકત છે સમાજની, કે જે સગા કોઈ જ જોવાના આવ્યા હોય, છેલ્લી ઘડીએ આવે
અને પેલા બિચારાને સામાજિક પ્રેશર કરીને દેવા કરીને ટ્રીટમેન્ટ કરાવે, જેમાં ડોક્ટરો ઇન્ડાયરેક્ટલી કે ભાઈ આમાં રહેવા દો ભાઈ રહેવા દો, પણ પેલા ચલો આપણે ત્યાં જઈએ, પેલાને બતાવીએ, ત્યાં બતાવીએ, આમ કરીએ તેમ કરીએ, એમાં બિચારો ખોટો પેલો માણસ આર્થિક રીતે ધોવાતો જાય અને કોઈ એને આર્થિક મદદ કરે નહીં. એટલે એ વસ્તુનું થોડું તમારે પર્સનલ લેવલે કે તમે જે ડોક્ટર જોડે છો એ ડોક્ટર જોડે પૂર્વ વિશ્વાસ. કેન્સરની અંદર તમને મોટા ભાગે કોઈ ગોલત ઓપિનિયન કે એવું ના મળે, એનું રીઝન તમને કહું, બધી ફાઇલ તમારી જોડે હશે, તમારી જોડે ટાઈમ છે, તમે એ સેકન્ડ ઓપિનિયન એટ અ ટાઈમ વિધિન ફાઇવ મિનિટ્સ દુનિયાના કોઈપણ ખૂણામાં તમે લઈ શકો છો. એટલે એવું કંઈ કે કોઈ મિસગાઈડ કરે આઈ ડોન્ટ થિંક સો અત્યારે એવું કોઈ પોસિબલ છે કે એવું તમે કાઉન્ટર ચેક કરો તમને ઇઝીલી આઈડિયા આવી જાય કે હુ ઇઝ રાઇટ ઓર રોંગ. એટલે એ વસ્તુ એટલે તમે નિસ્બત કે બધા જ કેન્સરના ડૉક્ટરો જે સુરત એક્સ વાય ઝેડ બહાર જે છે એ બધા વ્યવસ્થિત જ છે. થોડો ઘણો ઓપિનિયનમાં મતભેદ હોય કે કોઈ સારવાર આ પહેલી કરવી, પહેલાં સર્જરી કરવી, ટ્રીટમેન્ટ કરવી, ના કરવી, એ બે નંબરની વસ્તુ છે. એનાથી બહુ ઉઝરમાં જાદો ફરક પડતો નથી, પણ ઓવરઓલ તમને સાચો ઓપિનિયન જ મળે એક્સ વાય ઝેડ કોઈપણ ડૉક્ટરો કેન્સરની અંદર મોટાભાગે તમને સત્ય જ કહેવાય, કારણ કે તમે પોતે પણ ઇઝીલી ગૂગલ કરીને એકવાર સ્ટેજ ખાવ પડે ને તમને સર્વાઈવલનો ડેટા મળી જ જાય. હાલ વાત કરી ટેકનોલોજીની, તો જ્યારે કેન્સરના કોઈ દર્દીઓ હોય છે એમને જે થેરાપી આપવામાં આવે છે, તે થેરાપી કયા કયા પ્રકારની હોય છે અને કયા સ્ટેજમાં હોય ત્યારે એમને થેરાપી આપવામાં આવે છે, જેમ કે આ કીમોથેરાપી છે, પછી ઇમ્યુનોથેરાપી છે, આજના જે થેરાપીઓ આવે છે એના પ્રકાર કેટલા હોય છે અને કયા સ્ટેજમાં જે પેશન્ટ હોય ત્યારે એને કયા પ્રકારની થેરાપી આપવામાં આવે છે? સૌ પ્રથમ તો આપણે તમને જાણ કરીએ કે કીમોથેરાપી જે કોમન ડોઝ કહીએ આપણે, કીમો ટૂંક ભાષામાં આપણે આવી રીતે સાંભળતા, બીજા સ્ટેજ પછીના દરેક કેન્સરની અંદર કીમોથેરાપીનો ઉપયોગ થતો હોય છે. પ્રથમ સ્ટેજની અંદર અમુક કેન્સરમાં આપણે કીમોથેરાપી નથી કરતા, જ્યારે અમુક કેન્સરમાં કમ્પલસરી કોઈપણ સ્ટેજ હોય કીમોથેરાપી કરવી પડે, જેમાં બ્લડ કેન્સર અને લિમ્ફોમાં એક રોગ ફક્ત કીમોથી મટે એમાં સર્જરી કે શેકનો રોલ હોતો નથી, એની અંદર એક્સક્લુઝિવ કીમોથેરાપી. બાકી બધા કેસની અંદર કીમોથેરાપીનો ઉપયોગ બીજા અને થર્ડ સ્ટેજમાં સર્જરી કે રેડિયેશનની ઇફેક્ટ વધારવા માટે થાય, સર્વાઈવ વધારવા માટે. જ્યારે ચોથા સ્ટેજની અંદર કે મોટાભાગના ભારતમાં આવેલા દર્દીઓ 50% દર્દીઓ ચોથા સ્ટેજમાં જ આવતા હોય છે, એટલે એમના માટે કીમોથેરાપી જ એક ઓપ્શન રહે છે. હવે તમે પૂછ્યું એ પ્રમાણે કે કીમોથેરાપીની આડઅસર વિશે લોકોને ખબર જ છે કે વાળ જતા રહે, સાહેબ જી બિલકુલ, વીકનેસ થઈ જાય, દર્દી ખાતું પીતું હોય એનો ખોરાક ઓછો થઈ જાય, નબળા આવી જાય, ઇન્ફેક્શન લાગે, બીજા કોમ્પ્લિકેશન થાય, ઇન શોર્ટ અમને જોતા એવું લાગે કે સાહેબ જે અમને કોમન ક્વેશ્ચન હોય કે સાહેબ અમે એક્સ વાય ઝેડ અમારા મામા ફોઈ માસામાં જણાવ્યું હતું કે કીમો લીધા પછી જે હાલત હતી એનાથી વધારે ખરાબ થઈ. આમાં અમે એમ નથી કહેતા કે એવું ના થાય, હજારમાંથી એક દર્દીને કીમોથેરાપી લીધે ગંભીર નુકસાન થઈ છે, 999 દર્દીને એવું કોઈ ગંભીર નુકસાન થતું નથી, પણ આમાં પણ ઓટલે બેસેલી વાત જેવું છે કે હું આને કહું પેલો ત્રીજાને કહે ને પેલો ચોથાને કહે. એનું કારણ છે કે ઘરના મેમ્બર સિવાય બીજા વ્યક્તિ કે કઝિન્સ છે કે દૂર રહેતા વ્યક્તિને એટલું જ ખબર હોય કે એમને કેન્સર છે, શું સારવાર ચાલે છે, એમનો સ્ટેજ શું છે, એ બધું ડિટેલમાં આઈડિયા ના હોય, પણ એમને એટલું જ ખબર હોય કે કેન્સર છે ને સારવાર લે છે, અને ફોર સ્ટેજ હોય એટલે ડેફિનેટલી પેશન્ટનું મૃત્યુ 1-2 વર્ષ કે વધારે બધા 3-4 વર્ષ પછી થવાનું જ હોય છે. એ દરમિયાન સારવાર ચાલતી હોય, પણ થર્ડ પાર્ટી કે જેને કેસ ખબર જ નથી એને એવું જ લાગે કે સારવાર કરી એના પછી તબિયત વધારે બગડી, એ હ્યુમન મેન્ટાલિટી છે. એમાં હું મારા મિકેનિકને ગાળ બોલું એ કોમન વસ્તુ છે, ભલે મને ગાડી ચલાવતા ના આવડે, ઠીક છે. હવે એ હ્યુમન મેન્ટાલિટીનું કંઈ ના થાય કે આપણે કોઈ મિસ્ટેકનો આપણે બીજા પર તરત દોષ ડોબી જાય કે ભાઈ કોરોના કંટ્રોલ નથી આવતું, સરકાર શું કરે છે, એવી રીતે એમ. પણ આપણે શું કરીએ છીએ ના જોઈએ કોઈ દિવસ, બરાબર, કે આપણે રહી શનિ રવિ કેમ બધા ફરવા નીકળી જઈએ છીએ, કેમ નાનું નાનું ગેધરિંગ કરીએ છીએ, માસી ફોઈ ફૂવા મામાના ઘરે ભાગી જઈએ છીએ, એ બધું નહીં જોવાનું. બસ હું તો બધું બરાબર હતું, બીજાની ભૂલ હતી, એ હ્યુમન મેન્ટાલિટીનું કંઈ ના થાય. પણ એટલીસ્ટ આપણે એવું કે જે સત્ય કે જાણ્યા વગર કોઈ વસ્તુ કોઈ કોમેન્ટ કોઈને કશું કરવાનો કોઈ મતલબ નથી. કીમોથેરાપીની આડઅસર હોય છે જે તમને પહેલેથી ડૉક્ટર જણાવી દેતા હોય છે, પણ આજની લેટેસ્ટ કીમોથેરાપીમાં ઘણી ઓછી આડઅસર થતી હતી. ઇવન અમારે ત્યાં 90 વર્ષના દાદાઓ પણ ટ્રીટમેન્ટ શાંતિથી સક્સેસફુલ પૂરી કરેલ છે. બીજો પ્રશ્ન આવ્યો કે આ નવી નવી ટ્રીટમેન્ટ બધી એ શું છે? હવે તમને એક્ઝામ્પલ આપું તો કીમોથેરાપી એક એટમ બોમ્બ છે. એટમ બોમ્બ તો બધાને ખબર કે ફૂટે એટલે બધું મારી નાખે, એટલે કીમોથેરાપી ડાયરેક્ટલી કેન્સરના સેલ અને આજુબાજુ રહેલા નોર્મલ સેલને પણ નુકસાન પહોંચાડે. બીજી ટ્રીટમેન્ટ ટાર્ગેટ ટ્રીટમેન્ટ. ટાર્ગેટ ટ્રીટમેન્ટ શું? ટાર્ગેટ ટ્રીટમેન્ટ ગાઈડેડ મિસાઇલ જેવું છે કે જ્યાં એને કેન્સરના કોષ પર ડેમેજ કરવાનું છે ત્યાં જ કરીને આજુબાજુ નહિવત નુકસાન પહોંચાડે, એટલે એને ટાર્ગેટ ટ્રીટમેન્ટ કહેવાય. હવે આજના જમાનામાં અમે કેવી રીતે સારું કહેતા કીમોથેરાપી અને ટાર્ગેટ ટ્રીટમેન્ટનું કોમ્બિનેશન કરીએ જેથી કરીને રિઝલ્ટ વધે અને કીમોથેરાપીનો ડોઝ કદાચ ઘટાડવો પડે તો એ પણ ઘટાડી શકાય. હવે વાત આવી ત્રીજી ટ્રીટમેન્ટની, એકદમ લેટેસ્ટ છે, છેલ્લા 1-2 વર્ષથી સુધારેલી છે,
જેના માટે નોબેલ પણ મળી ચૂક્યું છે સાયન્ટિસ્ટોને, કે ઇમ્યુનોથેરાપી. આ જે ઇમ્યુનથેરાપી છે એની એ ઇન્જેક્શન ફોર્મમાં જ આવે આ બધી ટ્રીટમેન્ટ, કે તો ટેબ્લેટ ફોર્મમાં આવે જે બોટલની અંદર નાખીને આપવામાં આવે. એવું કંઈ અલગથી કંઈ પદ્ધતિ કે એવું કંઈ હોતું નથી. જેમ તમે માંદા પડો નજીકના ક્લિનિક પર જઈને બોટલ ચડાવી દો એવી રીતે જ આ સારવાર આપવામાં આવે છે. પણ એના માટે સ્પેશિયલ સ્ટાફ, સ્પેશિયલ ટેકનિક્સ હોય એટલો ડિફરન્સ છે, અને સ્પેશિયલ મોનિટરિંગની જરૂર પડે. મેઇન તો સાઇડ ઇફેક્ટની મોનિટરિંગની. હવે ઇમ્યુનથેરાપીની વાત કરીએ. ઇમ્યુનથેરાપી આ ટાર્ગેટ ટ્રીટમેન્ટ કીમો કરતાં એકદમ અલગ છે. ઇમ્યુનથેરાપી શરીરના ઇમ્યુન સેલને એક્ટિવેટ કરે છે, એટલે કે આપણા શરીરના જે સૈનિકો છે, પોલીસમેન છે, કે જે જેના પર કેન્સર હાવી થઈ ગયું છે, જેને કેન્સર ઉલ્લુ બનાવી રહ્યું છે, એને એ એક્ટિવેટ કરે, ટ્રેનિંગ આપે કે ભાઈ તમે ઊભા થાઓ, લડો, આ કેન્સરના સેલ છે એને મારો. એટલે આ વસ્તુમાં બોડીને 1-2 મિનિટ એટલો સમય લાગે, એટલે તમને તરત રિસ્પોન્સ ના જોવા મળે. પણ એકવાર જો બોડી ઇમ્યુન સેલ પાછા એક્ટિવેટ થઈ જાય તો એનો રિસ્પોન્સ કીમો કરતાં સારો અને વધારે ટાઈમ સુધી મેન્ટેન રહે. એટલે આ એનો એની થર્ડ થિંગ કે એની સાઈડ ઇફેક્ટ. કીમોને જો આપણે 10 માર્ક આપીએ સાઈડ ઇફેક્ટ માટે તો આને 1 માર્ક, એટલે ઓલમોસ્ટ 10% જેટલી સાઈડ ઇફેક્ટ છે. પ્રશ્ન અત્યારે એક જ છે કે ઇમ્યુનથેરાપી મોટાભાગે 4 સ્ટેટની અંદર વપરાય છે અને ઘણી ખર્ચાળ ટ્રીટમેન્ટ છે, કે એના 6-8 સેશનના 6-8 લાખ રૂપિયા થતા હોય છે. એટલે આ એક બીજો ઓપિનિયન આપું કે આપણે આર્થિક રીતે 6-8 લાખ રૂપિયા ખર્ચી શકતા હોય, જેના કારણે તમારા ટૂંકા કે લાંબા ઘણા આર્થિક ફાઇનાન્શિયલ પ્લાનિંગ બગડવાના ના હોય, તો એ વિચારીને તમારે ડિસિઝન લેવું જોઈએ. એનાથી રોગ મટવાનો નથી, પણ દર્દીનું આંખમાં અમુક મહિનાનો સુધારો થાય. આ વસ્તુ પણ હું તમે ટીવીના માધ્યમ દ્વારા ઓપનલી કહું છું, જેથી કરીને કોઈ મિસગાઈડ થઈને ઘણી અધૂરી માહિતી સાથે એને કેલ્ક્યુલેશન હોય કે 1-2 મહિના વધારે જીવવાનો તમારા ફેમિલી મેમ્બર એટલો ખર્ચો કરી શકે એવા નથી, તો એ લોકો માટે આ વસ્તુ નથી. સિવાય કે આની અંદર ઘણીવાર ક્લિનિકલ ટ્રાયલ ચાલતા હોય છે, જે એની અંદર આ ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ મળતી હોય, તો એ વખતે ચોક્કસે ચોક્કસ આ બધી વસ્તુનો તમારો ઉપયોગ કરવો જોઈએ. ક્લિનિકલ ટ્રાયલ કે જેમાં કંપની દ્વારા ઇન્જેક્શન પૂરું પાડવામાં આવે છે, અને ક્લિનિકલ ટ્રાયલ કોઈ હવામાં નથી ચાલતા, એ ગવર્મેન્ટના ઇન્સ્પેક્શનની અંદર જ ચાલતા હોય, કે જેથી કરીને નવી નવી દવા માર્કેટમાં આવે એની અંદર તમે આ વસ્તુનો ઉપયોગ લઈ શકો. જો આર્થિક રીતે તમે પહોંચી ના વળતા હોય તો, આર્થિક રીતે પહોંચી વળતા ડેફિનેટલી તમારે યોગ્ય લાગે તો ઇમ્યુનથેરાપી ડૉક્ટરના ગાઈડન્સની અંદર એ પ્રમાણે. એવું નથી દરેક કેન્સરને ઇમ્યુનથેરાપી વપરાય, એના અમુક સ્પેસિફિક રિપોર્ટ હોય છે. કારણ કે અત્યારે એકવાર નવી વસ્તુ આવે બધી ડિમાન્ડ વધવા લાગે કે સાહેબ આપણે આ કરીએ તે કરીએ, પણ એવી રીતે ઇઝીલી હોતું નથી. એટલે રિપોર્ટ્સ પોઝિટિવ હોય અને તમારું કેન્સર કયા પ્રકારનું છે એના આધારે ઇમ્યુનથેરાપી વિશે તમે સારવાર લઈ શકો. જી બિલકુલ ડૉક્ટર સાહેબ. અને જે લાસ્ટમાં હું તમને, આપણે જે થેરાપીની વાત કરી રહ્યા છે, લાસ્ટમાં તમને પૂછીશ કે હાલ આ જે ટ્રીટમેન્ટ છે, ટ્રીટમેન્ટ દરમિયાન કે જે પેશન્ટ છે તેમનું પરિવારજનોએ કેવી રીતે ખ્યાલ રાખવો જોઈએ, ખાસ કેમ કે એ ત્યારે કેટલીક બાબતની તકેદારી રાખવી જોઈએ દરેક બાબતોને લઈને પેશન્ટના, તેમના પરિવારજનોએ એમની કેવી રીતે તકેદારી લેવી જોઈએ જ્યારે આ ટ્રીટમેન્ટ દરમિયાન અને ત્યારબાદ? સૌપ્રથમ તો મેઇન તો મેન્ટલ, જે આપણે કહીએ માનસિક સપોર્ટની બહુ જરૂર છે. મેઇન વસ્તુ બધાની વાત આવે, આપણે માણસ અને પહેલું ખાવાને પહેલો સવાલ આવે, સાહેબ શું ખાવાનું, બરાબર છે? પહેલો સવાલ આપણે કોઈપણ જગ્યાએ કોઈપણ હોય વસ્તુ કે સાહેબ ખાવામાં કયું, તો મેઇન વસ્તુ અમે જનરલી કહેતા હોય કે જ્યારે હાઈ ડોઝ કીમોથેરાપી ચાલતી હોય ત્યારે 6-7 દિવસ માટે કાચી વસ્તુ, એટલે રાંધ્યા વગરની વસ્તુ, જેમાં ફળફળાદી આવી ગયા અને વેજીટેબલ્સ, એ અમે આપવાનું ના પાડીએ છીએ. કારણ એટલું જ છે કે કીમો પછી, પર્ટિક્યુલર કીમો પછી કીમોથેરાપી ટાર્ગેટમાં વાંધો નથી આવતો, કે WBC કાઉન્ટ શરીરના રક્ષક કોષ હોય એ ઘટી જાય, એ દરમિયાન દર્દીને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. એટલે એ દરમિયાન કાચી વસ્તુ કોઈ આવી જાય તો દર્દીને ઝાડા ઉલટી કે તાવ, આંતરડામાં સોજો એવા પ્રોબ્લેમ થઈ શકે. કારણ કે આપણે ગમે એટલું ધ્યાન રાખીએ પણ શાકભાજી તો ખુલ્લામાં જ વેચાતા હોય, એના પર જંતુનાશક દવાઓને બધું નાખેલું હોય, એટલે એ થોડી તમે 7 દિવસ અવોઈડ કરો તો ચાલે. બાકી બીજો કોમન સવાલ છે કે ખાટી વસ્તુ ના લેવાય, એવું કંઈ નથી. તમને તો તમારી તાસીર શરીરની ના હોય ખાટી, તો તમે ખાટી વસ્તુ લઈ શકો છો, ઠંડી વસ્તુ પણ લઈ શકો છો, એટલે આઈસ્ક્રીમ ને એનું પણ સેવન, દૂધની બધી વસ્તુઓ, દૂધ સુદ્ધા લઈ શકો છો, બરાબર છે? એટલે એવો કોઈ પ્રશ્ન નથી. તમે નોન વેજીટેરિયન હો તો પણ તમે ફિશ અને એગ્સ તો લઈ શકો છો, મટન ચિકન અવોઈડ કરો તો વધારે સારું. એટલે એવું ખાસ રિસ્ટ્રિક્શન આના માટે હોતું નથી. ખાસ 7 દિવસ તકેદારી રાખવાની હોય છે કે જે તમે કાચી વસ્તુ ના લો બને ત્યાં સુધી સારી વસ્તુ છે.
અને ડોક્ટર સાહેબ હું લાસ્ટ મારો સવાલ એ છે કે આપણે જે રીતે વાત કરી કે ઘણા રિલેટિવ્સ છે આવતા હોય છે કે તમે આમ કરો તેમ કરો તમને આ ડોક્ટરથી ફેર નથી પડતો તો તમે છે તે આયુર્વેદિક દવાઓ છે હોમિયોપેથિક છે એ તરફ પ્રેરવાનું પ્રયાસ કરતા હોય છે તો આ જે કેન્સરના દર્દીઓ છે એમને આ જે અન્ય જે દવાઓ છે તે કેટલી અસર કરતી હોય છે અને તે માટે શું કરવું જોઈએ સૌ પ્રથમ તો હું આના માટે એક્સપર્ટ ડોક્ટર નથી કે બીજી કોઈ પેથી વિશે કંઈ જાણી શકું મને એનું નોલેજ નથી પણ મને એટલું જ તમને એઝ અ હ્યુમન બિંગ ગાઈડ કરી શકું એઝ અ ડોક્ટર તરીકે કે જે વસ્તુના સાયન્ટિફિક એવિડન્સ હોય કે એમની જોડે ડેટા હોય કે આ દવાથી કે સારું થઈ જાય છે અમને જેમ કે અમે તો ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય કે જો આ ટ્રીટમેન્ટ કરીએ તો આટલો રિસ્પોન્સ રેટ છે આટલું સર્વાઈવલ છે આટલો ખર્ચો છે અમે કોઈને ગેરંટી આપતા નથી કોઈ માણસ બીજાની ગેરંટી આપી શકે નહીં કોરોના તમે ફેસબુક પર કે બધા જોશો કેટલા લોકો કોરોનાની મજાક લેતા હતા એમાંથી ઘણા ખરા તો કોરોના લીધે જ મૃત્યુ પામ્યા છે જે આવી રીતે એડવાઇઝ આપતા હતા કે કોરોના તો કઈ નથી આમ નથી તેમ એવા ઘણા લોકો પોતે જ કોરોનાથી મૃત્યુ પામ્યા છે બિલકુલ અને કોરોના ચાલી રહ્યો છે સાહેબ વસ્તુ એ છે કે કોરોના વિશે પણ આપણે આવીશું કે કેન્સરના દર્દીને કોરોનાનું શું કરવું વસ્તુ એ છે કે આપણે મહત્વની વસ્તુ કે તમે જો તમને લાગે કે પ્રોપર એક વસ્તુ તમે ધ્યાન રાખજો કીમોથેરાપી આયુર્વેદિક ટ્રીટમેન્ટ કે હોમિયોપેથી ટ્રીટમેન્ટ એકલી કરાવવાથી કેન્સર મટવાનું નથી હું મારી વાત નથી કહું બીજા કેન્સર મટાડવા માટે આઈધર સર્જરી કરવી પડે કે તો રેડિયેશન આપણે બ્લડ કેન્સર કે લિમ્ફોમાની વાત નથી કરી રહ્યા આપણે વાત કરી સોલિડ ટ્યુમર્સ કે જે ગઠ્ઠાના રૂપમાં થતા હોય છે એ કેન્સરની એટલે એ તો તમે એટલું વસ્તુ હા તમને કોઈ રાહત કરી આપીશું એવા ઘણા છે હવે પોતે કોઈ વખત બહુ ઇન્સિસ્ટ કરે તો કહીએ છીએ કે આયુર્વેદિકમાં કોઈ સારા ડૉક્ટર સાહેબ અમારે આ નથી જ કરાવી તો કે જે ઓપન કહીને પ્રેક્ટિસ કરે કે જો ભાઈ આમાં સારું તો નહીં થાય રાહત થશે દેન ઇટ્સ ગુડ કે સ્ટેજ ફોર છે ઓલરેડી ખબર છે મટવાનું નથી તમે ગેરંટી વોરંટી આપતા હોય તેની જોડે સારવાર ના કરાય એનો મતલબ કે બધું જ બોગસ છે એની જોડે જે પ્રેક્ટિકલી ફ્રેન્કલી કહેતા હોય કે આયુર્વેદિક હોમિયોપેથીની વાત કરી કે ભાઈ આમાંથી રાહત થશે તમે લઈ જુઓ દેન ઇટ ઇઝ ફાઇન તમે એલોપેથી ટ્રીટમેન્ટની સાઇડ ઇફેક્ટ ગભરાતા હો ઉંમરલાયક હોય તમે કરાવો એટલે મિસગાઈડ થઈને ટ્રીટમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી પ્રોપર એવિડન્સ હોય તમને કોઈ રેફરન્સ સારો મળ્યો કે અમારે સારું થયું હતું હું કહું છું કે કોઈ એક્સપાયર જે માણસ કે છે એની વાત નહીં થર્ડ પાર્ટી કે જેને ટ્રીટમેન્ટ કરાવી છે એ કહેતો હોય અને એક સામેવાળો વ્યક્તિ કહેતો આ દર્દી રાહત થાય એવી સારવાર તમને કરી આપે દેન ગો ફોર ઇટ અમારી તરફથી કોઈ એવું રિસ્ક એવું નથી કોઈ કોમેન્ટ નથી કે નથી ખરાબ વસ્તુ છે એવું હવે આપણે બીજો એનો સવાલ હતો કે કોરોના કાળ વિશે હવે વસ્તુ એ છે કે કેન્સરના દર્દીઓને કોરોનાના ચાન્સીસ થવાના ઘણા જ વધારે હોય છે ઇવન અમારા જ ઘણા દર્દીઓ કોરોનાગ્રસ્ત થઈ ગયા છે નો ડાઉટ મોટાભાગના દર્દીઓ બહાર આવી ગયા છે પણ એમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે કારણ કે એમની ઇમ્યુનિટી બીજા બધા કરતા ઘણી ડાઉન હોય એટલે એ લોકોના દર્દીઓનો પર્ટિક્યુલરલી જે સારવાર ચાલતી હોય કીમોથેરાપી કે ઇમ્યુન થેરાપી કે એક્સ વાય ઝેડ એ દર્દીઓએ બહાર બિલકુલ નીકળવું જોઈએ સારવારના સમય સિવાય મહેરબાની કરીને ઘરે જ રહેવું જોઈએ અને ઘરના બીજા લોકો જોડે પણ બને ત્યાં સુધી કોન્ટેક્ટ ઓછો રાખે તો સારું કારણ કે ભલે તમે બહાર ના નીકળતા હો પણ બીજા ઘરના મેમ્બર વ્યવસાયના કામે કે ગૃહિણીઓ સામાન લેવાના બહાને કે છોકરાઓ બહાર રમવા નીકળી જાય કે વોટ એવર જે કા તો બને ત્યાં સુધી ઓછો કોન્ટેક રાખો અને સગાવાલાઓને તો મળવા માટે કે તબિયત પૂછવા માટે તો મહેરબાની કરીને બોલાવશો નહીં જી ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા ઉપસ્થિત રહી અમારા સ્ટુડિયોમાં અને એટલી સરસ કેન્સર વિશે માહિતી આપી અમારા દર્શક મિત્રોને તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર અંકિત પટેલ કે જેમણે આપને કેન્સર વિશે અને ખાસ કે જે ગેરમાર્ગે તમને દોરતા અટકાવ્યા છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે તમને ગેરમાર્ગે દોરવામાં આવે છે તો એમને આપને અટકાવ્યા છે અને જે માહિતીઓ આપી છે આપને વધુ જો માહિતી આપી તો આપણે રૂબરૂ પણ તમે એમનો સંપર્ક કરી શકો છો જે રીતે મેં વાત કરી કે સુરતમાં પણ એમનું ક્લિનિક છે તો ત્યાં તમે સુરત એન્કોલોજી સેન્ટર છે ત્યાં તમે એમની મુલાકાત પણ લઈ શકો છો રૂબરૂ તેમની સાથે મળી શકો છો વધુ માહિતી તમે એમની પાસેથી લઈ શકો છો પરંતુ અત્યારે હેલ્થ પ્લસમાં બસ હાલ આટલું જ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર.